હરિત સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કેબિનેટ મંત્રી શ્રી દિલીપકુમાર ઠાકોરે કોરોના વાયરસ પ્રતિરોધક રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. રસી લીધા બાદ મંત્રીશ્રીએ રસી સંપૂર્ણ સલામત હોવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. કોરોના વાયરસ પ્રતિરોધક રસીનો ડોઝ લીધા બાદ મંત્રી દિલીપકુમાર ઠાકોરે જણાવ્યું હતું કે કોરોના મહામારી સામે બાદ ભીડવાના દેશના વૈજ્ઞાનિકોએ તૈયાર કરેલી સ્વદેશી રસીનો ભારત ઉપરાંત અન્ય દેશોમાં પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આપણા જિલ્લામાં ચાલી રહેલા રસીકરણ કાર્યક્રમ અંતર્ગત મેં પણ આજે આ રસીનો પ્રથમ ડોઝ લીધો છે. રસી સંપૂર્ણ સલામત હોવાનો વિશ્વાસ વ્યક્ત કરતા મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે મને રસી લીધા બાદ કોઈ આડઅસર થઈ નથી. કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર તમામ લોકોએ આ રસી લેવી જોઈએ. ઉલ્લેખનીય છે કે વિશ્વભરમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસને નાથવા સમગ્ર દેશમાં રસીકરણનો કાર્યક્રમ ચાલી રહ્યો છે, જે અંતર્ગત પ્રથમ તબક્કામાં હેલ્થ વર્કર્સ અને ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને રસીકરણ બાદ હાલમાં 60 વર્ષથી વધુ ઉંમર ધરાવતા તથા 45 થી 60 વર્ષના કોમોર્બિડિટી ધરાવતા નાગરિકોને રસી આપવામાં આવી રહી છે. કોરોનાની મહામારી ચાલી રહી છે. આ મહામારીની સામે માસ્ક ભેળવા માટે, એની સામે ઝઝૂમવા માટે ભારતીય વૈજ્ઞાનિકોએ આપણે સ્વદેશી વેક્સિન બનાવી, અને આપણી આ સ્વદેશી વેક્સિન દેશમાં ને સમગ્ર વિશ્વના દેશોની પણ ખૂબ મોટા પ્રમાણમાં માંગ ઊભી થઈને આપણે બીજા વિશ્વના દેશોને પણ આપણે વેક્સિન આપી દઈએ. મેં પણ આજે કોરોનાની વેક્સિન લીધી. સમગ્ર પ્રજાજનોને પણ વિનંતી કરું, કોઈ પણ જાતનો ડર રાખ્યા સિવાય આ વેક્સિનની કોઈ આડઅસર થવાની નથી, અને વિશ્વની અંદર સર્વશ્રેષ્ઠ આપણી ભારતની વેક્સિન છે. આપ સૌ પણ વેક્સિન લઈને કોરોનાના જંગ સામે જીતવા માટે આપ સૌ પણ આગળ વધો એવી મારી વિનંતી.